Hello everyone, today we have learned about breastfeeding and their benefits for mother and child and general advantages. First of all, breastfeeding introduction. બાળકનું પોષણ સ્તર બરાબર જળવાઈ રહે છે કે નહીં તે જાણવા માટે બાળકનું દર માસે એક વખત વજન કરવું જોઈએ અને જે વજન થાય તે વજન ઉંમરના ગ્રાફમાં આલેખવું જોઈએ. સતત 3 માસ સુધી જો વજન એક જ સરખું રહે અથવા વજનમાં ઘટાડો થાય તો બાળકની તપાસ તેમજ મા બાપને બાળકના આરોગ્ય અને પોષણ અંગે પૂછપરછ કરવી જોઈએ કે બાળક છે એનું છે એ પોષણનું સ્તર છે કે ન્યુટ્રિશનલ લેવલ છે એ આપણે તપાસવું હોય તો બાળકનો દર મહિને કેટલી વખત એક વખત છે એનો વેઇટ મેઝરમેન્ટ કરવો જોઈએ અને એનું જે વજન છે તે ગ્રાફ સાથે સરખાવવો જોઈએ કે જેમ જેમ એજ વધે તેમ તેના વજનમાં પણ શું થવો જોઈએ, વધારો થવો જોઈએ. અને જો દર મહિને આપણે વેઇટ મેઝરમેન્ટ કરતા હોય અને સતત 3 મહિના સુધી તેના વજનની અંદર કાંઈ પણ ફેરફાર ન આવે અથવા તો તેની અંદર ઘટાડો જોવા મળે તો આપણે મા બાપને તેને પૂરતું પોષણ મળે છે કે નહીં, તેને ન્યુટ્રિશન મળે છે કે નહીં તે બાબતે પૂછપરછ કરવી જોઈએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કોને કહેવાય? તો કે બાળકને 6 મહિના સુધી માતાના ધાવણ સિવાય કોઈ પણ પ્રકારનું પ્રવાહી કે ખોરાક આપવામાં આવતો નથી, જેને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહે છે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કોને કહેવાય? તો કે માત્ર ને માત્ર માતાનું દૂધ, તેને શું કહેવાય? એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. કે બાળક જ્યારે જ્યાં સુધી 6 મહિનાનું ના થાય ત્યાં સુધી તેને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવામાં આવે, એના સિવાય કોઈ પણ પ્રવાહી અથવા તો કોઈ પણ જાતનું ફૂડ ના આપવામાં આવે, તેને શું કહેવાય? એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહેવામાં આવે છે. આ ઉંમરમાં માતાના દૂધ ઉપરાંત વિટામિન્સ, અલ્પ પ્રમાણમાં પરંપરાગત ખોરાક અથવા તો 2 ઘૂંટ પાણી અથવા તો ફળનો રસ આપવામાં આવે તો તેને ઓલમોસ્ટ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ન કહેવાય. એટલે કે જો આ ઉંમરમાં 6 મહિના સુધીનું બાળક થાય ત્યાં સુધીની અંદર જો કોઈ પણ અધર વિટામિન્સ એને આપવામાં આવે, કોઈ પણ આપણે જે કંઈ પણ પરંપરાગત જે કંઈ પણ ઘરની અંદર જે કંઈ પણ ખોરાક લેતા હોય તે આપવામાં આવે અથવા તો ફળોનો રસ આપવામાં આવે તો તેને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહેવાય નહીં. કારણ કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગની અંદર બાળક જ્યાં સુધી 6 મહિનાનું ન થાય ત્યાં સુધી ખાલી ઓનલી ને ઓનલી માત્ર બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવામાં આવે છે. બાળકને અન્ય કૃત્રિમ અથવા પૂરક આહારની વચ્ચે માતાનું ધાવણ આપવામાં આવે તો તેને પાર્શિયલ બ્રેસ્ટ ફીડિંગ કહેવાય છે. એટલે કે જો આવી રીતના બ્રેસ્ટ ફીડિંગ સિવાય બીજી કંઈ પણ વસ્તુ કે ફીડિંગ અપાતું હોય, ફળોનો રસ છે અથવા તો કંઈ પણ ખોરાક છે, પાણી છે, એ થોડા પ્રમાણમાં પણ મળતું હોય તો તેને શું કહેવાશે? પાર્શિયલ બ્રેસ્ટ ફીડિંગ કહેવાશે. એટલે કે અમુક પ્રમાણનું બ્રેસ્ટ ફીડિંગ. મિડવાઇફ પાસે માતાના દૂધ વિશેની સંપૂર્ણ જ્ઞાન અને સ્તનપાનની સારી રીતે વિશેષ જ્ઞાન હોવું જોઈએ જેથી તે વિશ્વાસપૂર્વક માતાને સ્તનપાન માટે પ્રેરણા અને સહાય આપી શકે. જે બેબીને ફક્ત સ્તનપાન જ આપવામાં આવે છે તેને ઝાડા, ન્યુમોનિયા, કાનનો ચેપ અને પ્રથમ વખતના જ મૃત્યુ થવાના જોખમથી ઘટી જાય છે. એટલે કે જે મિડવાઇફ છે, મિડવાઇફરી નર્સ છે, એને સંપૂર્ણપણે દૂધ વિશેની, માતાના દૂધ વિશેની છે સંપૂર્ણપણે નોલેજ હોવું જોઈએ, એની પાસે જ્ઞાન હોવું જોઈએ કે સ્તનપાનની સારી રીતે વિશેનું જ્ઞાન હોવું જોઈએ જેથી કરીને તે શું કરી શકે? માતાને સ્તનપાન વિશે હેલ્થ એજ્યુકેશન આપી શકે અને માતાને તે માટે પ્રેરણા અને સહાય આપી શકે. જે બેબીને છે એ 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવે છે તેને ઝાડા, ન્યુમોનિયા અને કોઈ પણ જાતના રોગ છે એ થતા નથી અને પ્રથમ વર્ષમાં જે બાળક છે 1 વર્ષનું થાય અને મૃત્યુ પામવાના જે કંઈ પણ જોખમો છે તેની અંદર શું આવે છે? ઘટાડો આવે છે. ધેન બ્રેસ્ટ ફીડિંગના ફાયદાઓ કે સ્તનપાનના ફાયદાઓ કયા કયા છે? તો પહેલો ફાયદો કોની માટે? તો કે બાળકને સ્તનપાનથી કયા કયા ફાયદાઓ થાય છે? તો એમાં પહેલો છે બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટેના
પોષક દ્રવ્યો પૂરા પાડે છે. એટલે કે જે માતાનું દૂધ છે એ બાળક માટે શું છે, એક સમતોલ આહાર છે, કે તેમાંથી તેને બધી જ જાતના ન્યુટ્રિશનલ પદાર્થો છે એ મળી રહે છે. તેથી કરીને બાળકનો માનસિક અને શારીરિક વિકાસ કરવામાં તે શું બને છે, મદદરૂપ બને છે. ધેન સેકન્ડ વન, રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને ચેપ સામે રક્ષણ પાડે છે. એટલે કે બ્રેસ્ટ ફીડિંગ, માતાના દૂધની અંદર અમુક એવા એન્ટીબોડી હોય છે, અમુક એવા પદાર્થો રહેલા છે, તે શું કરશે, બાળકને કોઈ પણ જાતના જે શું કહેવાય કે ચેપજન્ય રોગો છે તેની અંદર શું કરશે, રક્ષણ આપશે અને રોગ પ્રતિકારક શક્તિની અંદર એટલે કે ઇમ્યુનિટીની અંદર શું કરશે, વધારો કરશે. બોટલ અને ટોટીથી થતા ચેપને ટાળી શકાય છે. એટલે કે બાળક જો બ્રેસ્ટ ફીડિંગ ના કરતું હોય, તેને બોટલથી અથવા તો ટોટીથી છે એને દૂધ આપવામાં આવતું હોય, તો તે કેવા છે, કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હશે અથવા તો કે રબર મટીરિયલ હશે, તો એ શું કહેવાય કે ક્યાંય પણ પડ્યું હશે તો એની અંદર ધૂળ ચડવાના ચાન્સીસ રહેશે, કોઈ પણ બેક્ટેરિયા થવાના ચાન્સીસ રહેશે જો બરાબર સાફ ન થયું હોય તો. પરંતુ તે ડાયરેક્ટ ક્યાંથી સ્તનપાન કરે છે, તો કે માતાની બ્રેસ્ટમાંથી, તો તે કેવી હશે, એ પ્રમાણમાં સ્ટરાઈલ હશે, સારી હશે, સાફ હશે. તેથી કરીને તેને કોઈ પણ જાતના ચેપ થતાં આપણે ટાળી શકાય છે. પછી ત્રીજું, એલર્જી અને બિનજરૂરી સ્થૂળતા અટકાવી શકાય છે. એટલે કે આપણે બીજું કોઈ પણ શું કહેવાય કે બીજું કોઈ પણ મિલ્ક આપીએ અથવા તો અધર કંઈ પણ કૃત્રિમ પદાર્થ આપીએ તો તેનાથી બેબી છે એકદમ સ્થૂળ થઈ શકે, તેનું બોડી છે એકદમ વધારે પ્રમાણમાં વધી પણ શકે. અને બીજું તો કે એને કોઈ પણ વસ્તુથી એલર્જી થશે તો તેનાથી આપણે શું કરી શકીએ, એને બચાવી શકીએ. સહેલાઈથી પાચન અને સારી રીતે શોષણ થાય છે. એટલે કે માતાનું દૂધ છે એ બાળક છે એ સહેલાઈથી પચાવી શકે છે. હજુ તેની જીઆઈ સિસ્ટમ છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ છે, એટલી બધી મજબૂત ના બની હોય, જેથી કરીને એ બીજો અન્ય ખોરાક કે બીજો કોઈ પણ પ્રવાહી ફીડિંગ છે એને પચાવી શકે. પણ માતાનું દૂધ છે એ કેવું છે, બાળક માટે પચાવવું છે સહેલું છે. લાગણીપૂર્વકનું વાત્સલ્યનો સેતુ બંધાય છે. હવે શું થાય છે, બાળક અને માતા વચ્ચે બ્રેસ્ટ ફીડિંગ વચ્ચે વખતે શું થાય છે, તેની વચ્ચે એક સાયકોલોજીકલ બોન્ડ રચાય છે, વાત્સલ્યનો સેતુ બંધાય છે. તેની અંદર એન્ટીબોડીઝનો વધારો થાય છે. ઇમ્યુનોગ્લોબિન એ જે નિયોનેટને અમુક રોગ સામે ઇમ્યુનિટી આપે છે. હવે શું થશે કે માતાનું જે બ્રેસ્ટ મિલ્ક છે એની અંદર શું હશે, અમુક જાતના એન્ટીબોડીઝ હશે જે શું કરશે, બાળકને અમુક જાતના ચેપ સામે રક્ષણ આપશે. અને તેની અંદર ઇમ્યુનોગ્લોબિન્સ હશે જે શું કરશે, નિયોનેટને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે. ટૂંકમાં માતાનું ધાવણ છે એ પાચક છે, પોષક છે અને રોચક છે અને રોગ પ્રતિકારક પણ છે. બાળક માટે માતાનું ધાવણ કેવું છે, પાચક એટલે કે સહેલાઈથી જે પાચન કરી શકે તેવું છે, પોષક એટલે કે તેની અંદર તેને બધા જ ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ છે સારી રીતના મળી શકે છે, અને રોચક એટલે કે બાળકને ભાવતું છે અને બીજું શું આપે છે, રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો કરશે. હવે બ્રેસ્ટ ફીડિંગ માટેના ફાયદાઓ આપણે જોયા, તે કોના માટે હતા, બાળકને, કે બ્રેસ્ટ ફીડિંગથી બાળકને કયા કયા ફાયદાઓ થાય છે. હવે માતા માટે, કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માતાને કયા કયા ફાયદાઓ થાય છે, માં ફર્સ્ટ ઓફ ઓલ પ્રસૂતિ બાદના રક્તસ્ત્રાવને ઘટાડે છે અને ગર્ભાશયને મૂળ સ્થિતિએ લઈ જવામાં મદદ કરે છે. એટલે કે પ્રસૂતિ બાદ એટલે કે પ્રેગ્નન્સી પૂર્ણ થયા પછી બાળકને બર્થ આપે એ પછી જે કાંઈ પણ રક્તસ્ત્રાવ થતો હોય છે, બ્લીડિંગ થતું હોય છે, તેને શું કરશે, બ્રેસ્ટ ફીડિંગ અટકાવશે અને ગર્ભાશયને તેની મૂળ સ્થિતિમાં લાવશે. કે બેબી જ્યારે પેટમાં હોય ત્યારે ગર્ભાશય છે એ કે એની ઊંચાઈમાં છે શું થયું હોય, વધારો થયો હોય, પેટ છે કેવું લાગશે ત્યારે મોટું લાગશે, તો ગર્ભાશયની મૂળ સ્થિતિમાં બેબી બહાર આવી જાય તે પછી તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે તેને મદદ કરે છે. માતા અને બાળક વચ્ચે મજબૂત અને ઉષ્માભર્યા સંબંધો છે સ્થાપિત થાય છે. એટલે કે માતા અને બાળક વચ્ચે શું થશે, જ્યારે બેબી છે એ બ્રેસ્ટ ફીડિંગ કરતું હશે ત્યારે માતા તેને શું કરશે, ખોળામાં લેશે, તેના હેડ ઉપર છે હૂંફથી હાથ મૂકશે, તેથી શું થશે, તે બંનેની વચ્ચે એકદમ ફીલિંગવાળો બોન્ડ બનશે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગના કારણે અંડકોષમાંથી અંડબીજ છે એ છૂટું પડતું નથી, જેના કારણે ગર્ભાધાન થતું નથી અને બાળકનો વિકાસ છે એ સારી રીતે થાય છે. માતાને પછીના ગર્ભાધાન માટે અનુકૂળતા મળે છે. હવે જ્યાં સુધી છે એ બાળક છે, બાળકના પહેલી પ્રેગ્નન્સી અથવા તો કોઈ પણ પ્રેગ્નન્સી વખતે
વખત પછી બાળકનો જ્યારે બર્થ થાય પછી બાળક જ્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કે પહેલાં 6 મહિના સુધી જ્યારે બાળક છે એ બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય ત્યારે માતાને છે એ શું અંડકોષમાંથી અંડબીજ છે એ છૂટું પડતું નથી, તેથી પ્રેગ્નન્સી કન્સીવ કરવાના ચાન્સીસ પણ કેવા થાય છે, ઓછા થાય છે. તેથી કરીને એક શું છે નેચરલ ફેમિલી પ્લાનિંગની મેથડ છે. પછી ચોથું, અંડાશય અને સ્તનના કેન્સર સામે રક્ષણ મળે છે. એટલે કે અંડાશયના અને જે સ્તનના છાતીના કેન્સર થાય છે તેની સામે શું મળે છે, રક્ષણ મળે છે, તેના ચાન્સીસ છે એકદમ ઘટી જાય છે. અને ફિફ્થ વન, માતાના શરીરની ધારણા વધારાની જે ચરબી વપરાય છે જેના કારણે શારીરિક બાંધો અને સૌંદર્ય જળવાઈ રહે છે. હવે માતાના શરીરની અંદર બ્રેસ્ટ ફીડિંગથી શું થશે કે જે માતા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હશે તેની અંદર જે કંઈ પણ વધારાની ચરબી હશે તે કેવી થશે, ઓછી થશે, જેથી કરીને માતાનો શારીરિક બાંધો છે અને સૌંદર્ય છે એ જળવાઈ રહે છે. ધેન જનરલ એડવાન્ટેજીસ, કે તેના બ્રેસ્ટ ફીડિંગના જનરલ એડવાન્ટેજીસ ફાયદાઓ કયા કયા છે, તો કે હ્યુમન મિલ્ક એ નિયોનેટ માટે આઈડિયલ ફીટ છે જે ઉત્તમ કુદરતી ફૂડ છે. હ્યુમન મિલ્ક એટલે કે જે માતાનું દૂધ છે એ નિયોનેટ માટે કેવું છે, એકદમ આઈડિયલ ફૂડ છે, જે શું છે એકદમ કુદરતી ખોરાક છે બાળક માટે. ફર્સ્ટ ઓફ ઓલ તે મધર અને નિયોનેટ વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ પૂરો પાડે છે અને મધર સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરે છે, તેમજ ઇન્ફન્ટ મધર અટેચની તક છે એ પૂરી પાડે છે. એટલે પહેલાં તો શું કીધું, તેની અંદર ફિઝિકલ કોન્ટેક્ટ પૂરો પાડે છે. માતા છે શું કરશે, નિયોનેટને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું હશે ત્યારે તેને ખોળામાં લેશે, એટલે કઈ રીતના આવશે, અને નિયોનેટ છે માતાનું સ્તન છે તેના મોઢામાં લેશે એક તો, એટલે ફિઝિકલ કોન્ટેક્ટ છે પૂરેપૂરો જળવાશે. અને મધરને છે એ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય ત્યારે તેને માતૃત્વનું શું થશે, એક સેટિસ્ફેક્શન થશે. અને આવી રીતના ઇન્ફન્ટ અને મધર વચ્ચે અટેચમેન્ટની એક શું મળે છે, તક મળે છે. ધેન સેકન્ડ વન, હ્યુમન મિલ્ક યોગ્ય ટેમ્પરેચર મળી રહે છે, તે ફ્રેશ અને સ્ટોરાલ હોય છે, જે બેબીની માઉથમાં ડાયરેક્ટ મળી રહે છે. હવે હ્યુમન મિલ્ક છે માતાનું દૂધ છે એનું ટેમ્પરેચર કેવું હશે, આપણે તે મિલ્કને ગરમ તો કરવાના નથી કે કોલ્ડ કરવાના નથી, તે જેવું સ્તનમાંથી જેવું સિક્રેટ થાય છે તેવું જ છે બેબીને મળવાનું હશે, અને તે કેવું હશે, ફ્રેશ હશે અને સ્ટોરાલ પણ હશે, તેથી કરીને તે શું થશે બેબીના માઉથની અંદર ડાયરેક્ટ મળી રહે છે. ધેન થર્ડ વન, હ્યુમન મિલ્કમાં લેક્ટો આલ્બ્યુમિન વધુ હોય છે, તે કમ્પ્લીટ પ્રોટીન છે, જ્યારે હાઈ પર્સન્ટેજ એમિનો એસિડ છે જે ઇઝીલી હોય છે, જે ઇઝીલી પરત થઈ શકે એટલા માટે સ્ટમક જલ્દી ખાલી થાય છે અને ફ્રિક્વન્ટલી ફીડિંગની બેબીને જરૂર પડે છે. હવે જે માતાનું દૂધ હોય છે તેની અંદર શું હશે, લેક્ટો આલ્બ્યુમિન હોય છે અને એક એક જાતનું શું છે, પ્રોટીન છે જે બેબી સરળતાથી સહેલાઈથી પચાવી શકે છે અને તે પચી જાય છે, એટલે બાળક છે એ વારંવાર છે ફીડિંગ કરતું રહે છે. તેમાં એક્સ્ટ્રા લેક્ટોઝ હોવાથી અમુક વિટામિનના સેન્થેસાઇઝમાં મદદ કરે છે, ઉપરાંત હાઈ અમાઉન્ટ ઓફ સિસ્ટીન અને એમિનો એસિડ આવેલા છે જે નિયોનેટલ પીરિયડ દરમિયાન ઉપયોગી છે. હવે બીજું શું હોય છે માતાના દૂધની અંદર, કે લેક્ટોઝ છે એનું પ્રમાણ વધારે હોય છે અને લેક્ટોઝ છે એક જાતનું પ્રોટીન છે અને એ લેક્ટોઝ પ્રોટીન છે એ અમુક જાતના વિટામિનને સિન્થેસિસ એટલે કે બનાવવામાં મદદ કરે છે, અને હાઈ અમાઉન્ટની અંદર શું હશે, સિસ્ટીન હશે અને એમિનો એસિડ આવેલા હોય છે, તે છે એ નિયોનેટલ સમયમાં, આપણે નિયોનેટની એજ સમયમાં શું છે એકદમ ઉપયોગી છે. તેની અંદર વધુ પ્રમાણમાં લેક્ટોઝ અને ડાયસેકેરાઇડ આવેલા છે જે મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ગ્લેક્ટોઝમાં રૂપાંતર પ્રમાણ છે. ગ્લેક્ટોઝ તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ગ્રો માટે જરૂરી છે. અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે નિયોનેટમાં ફેટ અને કેલ્શિયમના એબ્સોર્પ્શન માં બેટર હોય છે. એટલે બીજી કઈ કઈ વસ્તુ આવેલી છે, તો કે તેની અંદર લેક્ટોઝ અને ડાયસેકેરાઇડ આવેલા છે જે શું કરશે, મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ગ્લેક્ટોઝમાં રૂપાંતર પામે છે. અને ગ્લેક્ટોઝ છે શેના માટે ઉપયોગી છે, તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ગ્રોથ માટે, એટલે કે મગજનું જે કંઈ પણ ગ્રોથ થાય છે તેના માટે ગ્લેક્ટોઝ છે એ ઉપયોગી છે. અને બીજું શું આવેલું હોય છે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, કે જે શું છે, નિયોનેટની અંદર ફેટ અને કેલ્શિયમનો એબ્સોર્પ્શન બેટર કરે છે.
તેની અંદર એન્ટીબોડીઝનો વધારો થાય છે. ઇમ્યુનોગ્લોબિન ગ્લોબ્યુલિન કે જે નિયોનેટને અમુક રોગ સામે ઇમ્યુનિટી છે આપે છે. આ પ્રકારની એન્ટીબોડીઝ કોલોસ્ટ્રમમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે ઇન્ટેસ્ટાઇનમાં બેક્ટેરિયા અને વાયરસ વિરુદ્ધ કામ કરે છે. લેક્ટોફ્રિન અને બેક્ટેરિયાનો ગ્રોથ છે એ અટકાવે છે. એટલે કે માતાનું જે મિલ્ક હોય છે એની અંદર શું જોવા મળશે, અમુક પ્રકારના એન્ટીબોડીઝ જોવા મળશે. તે વાયરસ અને બેક્ટેરિયા સામે બેબીને શું આપશે, રક્ષણ આપશે. કે ઇન્ટેસ્ટાઇનની અંદર જે એનું સ્તર છે કે જે ખોરાકને જે પચાવે છે એનું સ્તર છે એને શું કરશે, વાયરસ અને બેક્ટેરિયા વિરુદ્ધ તે કામ કરશે અને તેને રક્ષણ આપશે. અને આ એન્ટીબોડીઝ છે વધારે પ્રમાણમાં શેમાં રહેલા છે, તો કે કોલેસ્ટ્રમમાં રહેલા છે. કોલેસ્ટ્રમ શું છે, એક માતાના મિલ્કનો એક ભાગ છે. તે આપણે આગળ છે એની આગળના ટોપિકની અંદર જોશું કે કોલેસ્ટ્રમ છે એ કોને કહેવાય, એ કોલેસ્ટ્રમ છે કેવા કલરનું હોય, તેમાંથી શું મળી રહે, તે આપણે બધું આગળના ટોપિકની અંદર જોશું. તેના કન્ટેન્ટમાં લેક્ટો આલ્બ્યુમિન બિફાઇન્ડર્સ કે જે ઇકોલાઈના સપરેશનમાં મદદ કરે છે. લેક્ટો આલ્બ્યુમિન બિફાઇન્ડર્સ કે જે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે જે બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવે છે તથા સ્ટૂલને શું કરે છે, એસિડિક બનાવે છે. કે માતાનું દૂધ હોય છે તેમાં બીજું શું કન્ટેન્ટમાં આવેલું હોય છે, તો કે લેક્ટો આલ્બ્યુમિન બિફાઇન્ડર્સ એ શું કરશે, એક ઇકોલાઈ જે બેક્ટેરિયા છે એને સપ્રેસ કરશે અને લેક્ટિક એસિડને ઉત્પન્ન કરશે. અને જે કંઈ અને લેક્ટિક એસિડથી શું થશે, કોઈપણ બેક્ટેરિયા છે એ બળી જશે અથવા તો નાશ પામશે અને એ સ્ટૂલને પણ કેવું બનાવશે, એસિડિક બનાવે છે. અર્લિયર બ્રેસ્ટ ફીડિંગ તે મધરમાં ઇન્વોલ્યુશનનું યુટ્રસમાં મદદ કરે છે અને બ્રેસ્ટ કેન્સર થતું અટકાવે છે. એટલે કે આની અંદર શું થશે કે જો બ્રેસ્ટ ફીડિંગ છે વહેલી તકે ચાલુ કરી દેવામાં આવે બેબીનો બર્થ થાય તે પછી, ત્યાં એ શેમાં મદદ કરશે, મધરમાં ઇન્વોલ્યુશન એટલે કે યુટ્રસ છે એ ફરીથી તેની મૂળ સ્થિતિમાં આવે. ગર્ભાશય છે તેની ફરીથી આગળ શું થતું કે પ્રેગ્નન્સી વખતે તે કેવું થશે, તેની લંબાઈમાં વધારો થશે, તેના વજનમાં વધારો થશે. હવે બેબીનો બર્થ થઈ ગયો એ પછી તે પોતાની મૂળ સ્થિતિમાં આવે, તેને શું કહેવાય, ઇન્વોલ્યુશન કહેવાય. યુટ્રસ એટલે કે ગર્ભાશય, તેની અંદર શું કરશે, બ્રેસ્ટ ફીડિંગ મદદરૂપ થશે અને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસની અંદર શું કરશે, ઘટાડો કરશે. તેમ એન્ટીનેટલ પ્રિપેરેશન ફોર ધ બ્રેસ્ટ ફીડિંગ, કે માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે આપણે એને બ્રેસ્ટ ફીડિંગ માટે શું કરવી જોઈએ, પહેલેથી જ તેને પ્રિપેર કરવી જોઈએ જેથી તે છે બેબીનો બર્થ થઈ જાય તેના ટૂંક સમયમાં તે બેબીને શું શરૂ કરી શકે, બ્રેસ્ટ ફીડિંગ આપવાનું શરૂ કરી શકે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે સગર્ભાને બ્રેસ્ટ ફીડિંગના ફાયદાઓ વિશે સમજણ આપી. એટલે કે જે કંઈ પણ પ્રેગ્નન્ટ વુમન છે એનો એન્ટીનેટલ પીરિયડ છે ત્યારે તેને શું આપવાનું, આપણે હેલ્થ એજ્યુકેશન આપવાનું અથવા તો તેને એ વિશેનું નોલેજ આપવાનું. કોના વિશેનું, તો કે બ્રેસ્ટ ફીડિંગના ફાયદાઓ વિશેનું, કે એનાથી કયા કયા બેનિફિટ્સ થશે, બાળકને પણ બેનિફિટ્સ થશે અને પોતે જે માતા છે એને પણ કયા કયા ફાયદાઓ થશે તે વિશેનું એને નોલેજ આપવું જોઈએ. ધેન સેકન્ડ વન, સગર્ભાના સ્તનની તપાસ કરવી અને જરૂરી માર્ગદર્શન અને સલાહ આપવી જોઈએ. એટલે કે જે માતા છે એ પ્રેગ્નન્ટ છે એના સ્તનની શું કરવું જોઈએ, ચેકઅપ કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ અને જો જરૂર જણાય તો તેને અન્ય માર્ગદર્શન છે એ પ્રોવાઈડ કરવું જોઈએ. ધેન થર્ડ વન, અગાઉના બાળકના સ્તનપાનની માહિતી મેળવી, કોઈ મુશ્કેલી પડી હોય તો નિરાકરણ માટે યોગ્ય સલાહ આપી મદદ કરવી જોઈએ. એટલે કે જે કોઈ પણ માતા છે એ સેકન્ડ વખત મધર બનવાની હોય કે માતા બનવાની હોય, અગાઉ એક બાળક છે એ જન્મ લઈ ચૂક્યું છે તો તે દરમિયાન તે કઈ રીતના સ્તનપાન કરાવતા હતા તેની માહિતી મેળવવાની, અથવા તો તે દરમિયાન કોઈ પણ મુશ્કેલી પડી હોય તો આપણે તેને નિરાકરણ કરવાની અને મદદરૂપ થાય તેવી સલાહ આપવી જોઈએ. ધેન ફોર્થ વન, પ્રસૂતિ બાદ તુરંત જ સ્તનપાન આપવા માટે પ્રોત્સાહિત કરો અને અવરોધ હોય તો તેને દૂર કરો. એટલે કે બેબીનો બર્થ થાય તેના હાફ અવર અથવા તો વન અવરની અંદર સ્તનપાન છે તાત્કાલિક કરાવવું જ જોઈએ. તેના વિશે આપણે તેને પ્રોત્સાહિત કરવી જોઈએ અને જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ અવરોધો હોય તો તેને હેલ્પ કરી અને દૂર કરવી જોઈએ. ધેન ફિફ્થ વન,
સગર્ભાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવાની અને વધારે ખોરાક લેવાની સલાહ આપો જે ભવિષ્યના સ્તનપાન સમયે ઉપયોગી થશે. એટલે કે જેમ પ્રેગ્નન્ટ લેડી છે કે સગર્ભા મહિલા છે તેને આપણે સગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતો ખોરાક લે, પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન મેળવે અને સમતોલ આહાર લે તે માટેની સલાહ આપવી જોઈએ, જેથી કરીને એ આવતા સમયમાં છે એ સ્તનપાન કરાવવા ટાઈમે તેને એ બધી વસ્તુઓ છે ઉપયોગી નીવડે. હવે આગળના વિડીયોમાં આપણે એક ફક્ત સ્તનપાન, જન્મના પ્રથમ 6 માસ સુધી ફક્ત સ્તનપાન જ આપવું જોઈએ તેના વિશેની ઇન્ફોર્મેશન મેળવીશું.